આપનું ફરીથી સ્વાગત છે. મિત્રો, અહીંયા નીચેની આપેલી સંખ્યાઓનો વર્ગમૂળ શોધો. અવિભાજ્યની રીતનો ઉપયોગ કરી અને વર્ગમૂળ આપણે શોધવાનું છે. તો મિત્રો, અહીંયા આપણે જોઈશું કે અવિભાજ્યની રીતે વર્ગમૂળ શોધવા માટે આપણે કેટલીક ચાવીઓનો પણ ખ્યાલ હોવો જોઈએ. દાખલા તરીકે, આ સંખ્યાને બે વડે, ત્રણ વડે, કઈ સંખ્યા વડે ભાગી શકાશે? તો એના માટે અહીંયા મેં ચાવી મિત્રો દર્શાવી છે. બરાબર સમજો. તો બે ની ચાવી, જે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6, 8 હોય તે સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય. તો અહીંયા આ જે સંખ્યા છે એનો એકમનો અંક 4 છે, એટલે આ સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાતા હોવા જોઈએ. તો આપણે પ્રયત્ન કરી જોઈશું મિત્રો. 96, 0, 4 એને બે વડે આપણે ભાગીએ તો અહીંયા 2, 4, 8, 1 અને 6, 2, 8, 16, 0, 0 ઉપરથી ઉતારીશું. 0 એટલે અહીંયા 0 મૂકીશું, 4 ઉતારીશું એટલે અહીંયા 2, 2, 4. તો તમે જોઈ શકો છો 4,802. તો 9,604 ને બે વડે ભાગી શકાશે અને આપણને જવાબ કેટલો મળે છે? 4,802. તો અહીંયા બે વડે ભાગી શકાશે 4,802. તો આપણે કઈ ચાવીનો ઉપયોગ કરો? બે ની ચાવી. કારણ કે અહીંયા એકમનો અંક 4 હતો. ફરીથી જોઈ લઈશું, એકમનો અંક ક્યાં? 2 છે. તો મેં તમને કહ્યું પ્રમાણે એકમનો અંક 0, 2, 4, 6, 8, તો 2 છે. તો આને પણ 2 વડે નિશેષ ભાગી શકાશે. તો 4,802 ને આપણે 2 વડે ભાગતા અહીંયા 2, 2, 4, 0 ઉપરથી 8 ઉતારીશું, 2, 4, 8, 0 ઉપરથી 0 ઉતારીશું એટલે અહીંયા 0 મૂકીશું, ઉપરથી 2 ઉતારીશું એટલે 2, 1, 2, અહીંયા 0. તો 4,802 ને 2 વડે ભાગતા 2,401 તમને જવાબ મળે છે. ઓકે, ડાયરેક્ટ પણ મિત્રો તમે ગણી શકો છો કે દાખલા તરીકે 2 છે તો આ 48 છે, તો 24, 2, 48. ઓકે, આ 0 અને અહીંયા 2, 1 મૂકી શકીએ. તો આવી પણ તમે ગણતરી કરી શકો છો. આગળ જોઈશું. હવે મિત્રો, એકમનો અંક 2, 4, 6, 8, 0 નથી, પરંતુ 1 છે. તો 2 ની ચાવી લાગુ પડશે નહીં. તો 3 ની ચાવી જોઈ લઈશું. 3 ની ચાવી શું કહે છે? 3 ની ચાવી એવું કહે છે, જે સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને પણ 3 વડે ભાગી શકાય છે. અંકોનો સરવાળો એટલે, ધારો કે આ 2,401 છે, એના અંકો કયા કયા છે? તો 2, 4, 0 અને 1. આનો સરવાળો કેટલો થાય છે? 2, 4, 6 અને 1, 7. તો 7 ને 3 વડે ભગાતા હોય તો 7 ને 3, 2, 6, શેષ 1 વધે છે એટલે નિશેષ ભાગી શકાતા નથી. માટે આ સંખ્યાને 3 વડે ભાગી શકાશે નહીં. ઓકે, તો 2 વડે નહીં ભાગી શકાય, 3 વડે નહીં ભાગી શકાય. 4 વડે જોઈ લઈએ. તો 4 ની ચાવી મિત્રો શું કહે છે? તો બરાબર સમજીશું. 4 ની ચાવી એવું કહે છે, જે સંખ્યાના એકમના દશકથી બનતી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને 4 વડે ભાગી શકાય છે. એકમના દશક, તો અહીંયા 2,401 છે, એમાં એકમ દશકની સંખ્યા 0 અને 1 છે. ઓકે, તો આને 4 વડે ભાગી શકાશે નહીં. 5 વડે જોઈ લઈશું. તો 5 ની ચાવી મિત્રો શું કહે છે? તો જે સંખ્યાના, અહીં 5 ની ચાવી આપણે એવું કહે છે કે જે સંખ્યાના એકમના અંકોનો સરવાળો 1 મિનિટ. ઓકે, 5 ની ચાવી એવું કહે છે, જે સંખ્યાના અંક, એકમનો અંક 0 અને 5 હોય. બરાબર સમજો મિત્રો, થોડો પ્રોબ્લેમ થયો તો અહીંયા સમજી લઈશું. તો આને 5 વડે નહીં ભાગી શકાય, કારણ કે એકમનો અંક અહીંયા 1 છે. 0 અને 5 હોય તો 5 વડે ભાગી શકાય. 6 ની ચાવી, તો 2 અને 6 ની ચાવી શું કહે છે? જો જે સંખ્યાને 2 વડે અને 3 વડે નિશેષ ભાગી શકાય તેને જ 6 વડે ભાગી શકાય. અહીંયા 2 વડે ભાગી શકાય છે, પણ 3 વડે ભાગી શકાતા નથી. માટે 6 વડે પણ આ સંખ્યાને ભાગી શકાશે નહીં. ઓકે, 7 માટે જોઈ લઈશું. તો મિત્રો, 7 ની ચાવી કોઈ હોતી નથી, પણ 7 વડે આપણે સંખ્યાને ભાગવી પડે છે. અહીંયા 2,401 ને 7 વડે ભાગીશું તો 7 તરી અહીંયા રહેશે 21, અહીંયા 3 આવશે, અહીંયા 0 ઉપરથી અહીંયા 0 ઉતારીશું તો અહીંયા 0 મૂકી દઈશું, અહીંયા 1, અહીંયા મિત્રો આપણી ભૂલ થાય છે, અહીંયા 1 મૂકવાના છે. ઓકે,
24 અહીંયા 3 અહીંયા 0 બરાબર હવે અહીંયા જે 27 છે મિત્રો ફરીથી આપણે જોઈ લઈશું 2401 એને 7 થી ભાગવાના છે મિત્રો 7 તરી 21 એટલે 3 અને 0 ઉપરથી 7 ચોક 28 ઓકે અહીંયા 2 અને 1 અને 7 તરી મિત્રો થશે 21 હવે તમે જોઈ શકો અહીંયા અહીં 7 વડે ભાગી શકાય છે 343 આવે છે તો આપણે કહી શકીએ કે 2401 ને 7 વડે સીધા ભાગી શકાશે અને જવાબ આવશે 343 ઓકે ફરીથી હવે 7 ની ચાવી અહીંયા 2 3 4 5 6 સુધી અને 7 ની છે 7 વડે ફરીથી 343 ની ભગાય છે કે નહીં જોઈશું તો 7 વડે ભાગીશું તો 7 ચોક 28 અને 7 5 35 એટલે 7 ચોક 28 લઈશું મિત્રો 28 9 30 અને 4 34 એટલે 6 અને અહીંયા 3 બરાબર હવે મિત્રો 7 છે એટલે 7 ના ઘડિયામાં આપણને ખબર છે બરાબર કે 7 6 42 70 70 49 7 8 56 7 9 63 થશે ઓકે તો અહીંયા આપણે 63 તો અહીંયા 49 જવાબ આવશે તો ફરીથી આપણે લખી દઈશું કે 7 એ ભાગીશું મિત્રો એટલે 49 આવશે ફરીથી 7 એ ભાગીશું આ મેં તમને આગળ ચલાવ્યું છે કે 49 આવે એટલે 7 જ ભાગી શકાય અને 7 અહીંયા આવશે 1 ઓકે તો અહીં તમે જોઈ શકો છો આપણી આ અવયવની પ્રોસેસ અહીંયા પૂરી થાય છે હવે અહીં આપણે દર્શાવી દઈશું મિત્રો કે 6 નંબરનો દાખલો છે 9604 તો 9604 એના અવિભાજ્ય અવયવ કયા તો 2 ગુણ્યા 2 બે બે વખત છે અને 7 4 વખત છે 7 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 7 ઓકે હવે આપણે જાણીએ છીએ વર્ગમૂળ કરવું છે એટલે આપણે શું કરીએ છીએ તો બબ્બેની જોડકી મિત્રો બનાવીએ છીએ તો અહીંયા આ જોડકી બેની ફરીથી બેની જોડકી અને એક 7 ની જોડકી ઓકે તો આપણે લખીશું 2 નો વર્ગ ગુણ્યા 7 નો વર્ગ ગુણ્યા 7 નો વર્ગ હવે મિત્રો આ જો વર્ગને મારે દૂર કરવો હોય તો વર્ગ દૂર કરું તો જમણી બાજુ વર્ગ દૂર કરવો હોય તો ડાબી બાજુ વર્ગમૂળ થાય ડાબી બાજુ સંખ્યા કઈ છે કે 9604 એનું વર્ગમૂળ થાય તો તમારે આ વસ્તુ યાદ રાખવાની તો અહીંયા હું દર્શાવી દઈશ 9604 વર્ગમૂળમાં ઓકે આ વર્ગ જતા રહેશે એટલે માત્ર રહેશે 2 આ વર્ગ જતા રહેશે એટલે માત્ર રહેશે 7 અને આ વર્ગ જશે એટલે માત્ર રહેશે 7 તો હવે ગુણાકાર કરીશું 2 સિત્તા 14 અને 14 સિત્તા 98 બરાબર આપણે જાણીએ છીએ તો આનું જે વર્ગમૂળ આવી મિત્રો 9604 વર્ગમૂળ એનું 98 છે અથવા 98 નો વર્ગ છે 9604 તો આપણે વર્ગમૂળ શોધવાનું છે એટલે આપણો જવાબ આ આપણે લખી શકીએ ઓકે તો દાખલામાં તમને ખ્યાલ આવ્યો હશે